જય માતાજી. વિદ્યાર્થી મિત્રો, મારું નામ વાઘેલા વૈશાલી છે. હાલ હું ધોરણ 12 માં અભ્યાસ કરી રહી છું. મિત્રો, આજે હું તમને નવરાત્રી વિશે થોડી માહિતી આપીશ. નવરાત્રી એક હિન્દુ ઉત્સવ છે જેમાં દેવી શક્તિની પૂજા અને નૃત્ય કરવામાં આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રીનો શાબ્દિક અર્થ નવ એટલે નવ અને રાત્રિ એટલે કે રાતના સમયગાળા દરમિયાન તેનો શાબ્દિક અર્થ નવ રાત એવો ગણવામાં આવે છે. આ નવ રાત અને 10 દિવસ દરમિયાન દેવી શક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. અમુક હિન્દુ લોકો નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરે છે અને આ 9 દિવસ સુધી તે ભક્તિની પૂજા કરે છે. આ 9 રાત અને 10 દિવસ દરમિયાન તે લોકો ભગવતી દેવીની પૂજા અર્ચના અને ઘટ સ્થાપન કરે છે. આ પૂજા 9 દિવસ સુધી ચાલે છે. 9મા દિવસે દેવી ભગવતીનું વિસર્જન કરવામાં આવે છે. નવરાત્રીના 10મા દિવસને વિજયાદશમી કહેવાય. આ દિવસે મહિષાસુરમર્દિની પૂજા કરવામાં આવે છે. આબોહવામાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે. આ 9 રાત અને 10 દિવસ દરમિયાન થતી દેવીની પૂજામાં આ સમયગાળાનું ખૂબ જ મહત્વ છે. ચંદ્ર આધારિત પંચાંગ પ્રમાણે આ 9 સ્વરૂપોની પૂજા તથા અર્ચના થતી હોય તે તારીખો ગણવામાં આવે છે. નવરાત્રિમાં નિત્યક્રમમાં 9 દુર્ગામાંથી એક એક દુર્ગાના દર્શન કરવાનું વિધાન છે. જે દુર્ગાના નામ પહેલા દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદ માતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી, નવમા દિવસે સિદ્ધિદાત્રી. વર્ષમાં 4 વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. વસંત નવરાત્રિ, શરદ નવરાત્રિ, અષાઢ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ. આસો મહિનામાં વસંત નવરાત્રિની ઉજવણી થાય છે. આમાં 8મા કે 9મા દિવસે કુંવારિકાઓની પૂજા કરવાનું પણ વિધાન છે. અંતે હું એટલું જ કહીશ, ગરબે ઘૂમે ગુજરાત, ઉમંગ તણો તહેવાર નવરાત્રિ, હાથ જોડી હૈયે થી જય માતાજી તણો તહેવાર નવરાત્રિ, સોળે શણગાર સજી ખેલૈયાઓ ઘૂમતા નવ દુર્ગાની આરાધના અર્ચના આદ્ય શક્તિનો આશીર્વાદ નવરાત્રિ. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ માહિતી ચોક્કસથી ગમી હશે. જય માતા.